મિત્રો સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન YouTube ચેનલ માં. આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 8 માં વિષય ગણિત ની અંદર ચેપ્ટર નંબર 7 રાશિઓની તુલના. તો આપણે આનું સોલ્યુશન કરવાનું છે. તો સૌપ્રથમ જો તમે વિડિયો લેક્ચર નું લાઈક આપવાનું બાકી હોય તો ઝડપથી લાઈક આપી દો, તેમજ તમારા ફ્રેન્ડ સર્કલ માં શેર કરવાનું બાકી હોય તો લિંક ને શેર કરી દો. તો શરૂ કરીએ આજનો આપણે સેશન. માં પહેલું છે છોકરીઓની સંખ્યા 60 અને છોકરાઓની સંખ્યા 40 છે એનો આપણે ગુણોત્તર ગોતવાનો છે. તો ગુણોત્તરમાં ઉપર 60 નીચે 40, તો 0 0 કેન્સલ કરીએ તો 6 ના છેદમાં 4, એના ભાગ પાડીએ તો 3 ના છેદમાં 2, એટલે કે 3:2 આવે છે. આપેલા ગુણોત્તરને આપણે ટકાવારીમાં ફેરવવાનું છે એટલે ગુણ્યા 100 કરવાના. ફરી ગુણોત્તર હોય ગુણ્યા 100 કરો એટલે ટકાવારીમાં રૂપાંતર પામે. તો 3 ના છેદમાં 20 ગુણ્યા 100 એટલે 20 5 100, 3 5 15 ટકા થાય. એવી રીતે 1:4 છે તો 1 ના છેદમાં 4 ગુણ્યા 100 એટલે 25 6 100 એટલે 25% આવશે. એવી રીતે 200 ના 12% આપણે ગોતવાના છે. તો 200 નાની જગ્યાએ ગુણાકાર કરવાનો અને ટકા કાઢીને છેદમાં કેટલા લખવાના, 100 બરોબર. 0 0 કેન્સલ કરો એટલે કેટલા આવશે, 24. એક મધ્યાહન ભોજન માં ભોજન લેતા વિદ્યાર્થીઓમાં 25% વિદ્યાર્થીઓને બુંદી ના લાડુ પસંદ છે, 50% ને દાળ ભાત, બાકી રહેલ વિદ્યાર્થીને શાક રોટલી છે ને કુલ 700 વિદ્યાર્થી છે. એમાં 600 વિદ્યાર્થીઓ મધ્યાહ્ન ભોજનમાં ભોજન લેતા હોય તો બુંદીમાં કેટલા ટકાવારી છે આપણે બધી આપણે મેળવવાની છે. તો શાક રોટલી પસંદ હોય એમાં 100 માંથી 25% બાદ કરો એટલે અને બીજા 50% દાળ ભાત બાદ કરો એટલે તમારો ટોટલ કેટલા આવશે, 25% વિદ્યાર્થી શાક રોટલી પસંદ હોય તેવા છે. હવે બુંદીની લાડુને પસંદ હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા, તો બુંદીના લાડુઓને 600 વિદ્યાર્થીના કેટલા ટકા કરવાના, 25% આપણે કરીએ એટલે 600 ગુણ્યા 25 ના છેદમાં 100 એટલે 150 વિદ્યાર્થી આવશે. એ રીતે દાળ ભાત પસંદ હોય તેવા તો એને 600 ના 50% કરવાના એટલે ટોટલ 300 વિદ્યાર્થી આવે. શાક રોટલી પસંદ હોય તેવા 600 ના 25% કરો એટલે 150 વિદ્યાર્થી આવશે. નેક્સ્ટ છે છઠ્ઠો, મોન્ટી પાસે 360 રૂપિયા હતા એમાંથી 35% બુક માટે ખર્ચ્યા તો કેટલા ટકા બાકી રહ્યા, તો 100 માંથી 35% યાની 65% રૂપિયા બચેલા છે. તો 360 ને આપણે 65% કરવાના એટલે સાદુરૂપ આપો એટલે 234 રૂપિયા બાકી રહ્યા. ધોરણ 8 ની વાર્ષિક પરીક્ષામાં 450 વિદ્યાર્થી હાજર હતા, એમાંથી 66% વિદ્યાર્થી પાસ છે બાકીના બધા નપાસ છે. તો આપણે પેલા નપાસ ની ટકાવારી ગોતીએ તો 100 માંથી પાસ થનાર વિદ્યાર્થીને ટકાવારી બાદ કરો એટલે નાપાસ થનાર વિદ્યાર્થીને ટકાવારી મળે, એને ગુણ્યા 450 કરીએ એટલે તમને સાદુરૂપ આપો એટલે 198 વિદ્યાર્થીઓ નાપાસ થનાર વિદ્યાર્થી છે. એના પછી 45 કેળા અને 9 કેળા નો ગુણોત્તર આપણે કરીએ તો 5 બરાબર કેટલા થાય, 5 એટલે જવાબ આવશે 1 9 5 45 એટલે આવશે અહીંયા 5 એટલે અહીંયા 5 લખેલા છે. ચલો નેક્સ્ટ છે હવે વળતર. આપણે એક ટીવી ની કિંમતમાં 15,700 છે એના ઉપર 5% વળતર નક્કી કરેલું છે તો ટીવી ઉપર કેટલું ડિસ્કાઉન્ટ મળે, વળતર એટલે ડિસ્કાઉન્ટ. તો 15,700 ના 5% એટલે 5 ના છેદમાં 100 એટલે 785 રૂપિયા તમારે ઓછા આપવાના. વળતર નો મતલબ થાય ડિસ્કાઉન્ટ એટલે તમારે એટલા રૂપિયા ઓછા આપવાના એટલે 15,700 માંથી 785 ઓછા આપવાના એટલે તમારે કેટલા રૂપિયાની વસ્તુ થઈ, 14,915 રૂપિયાની. નેક્સ્ટ છે વળતર ઉપરથી, તે રાહુલ એક જૂનો રેડિયો ખરીદે છે એની કિંમત કેટલી છે, 1,050, એમાં 10% શું છે વળતર આપીને કર્ણને આપે છે તો કર્ણને કેટલા રૂપિયા વળતર મેળવીને એની વેચાણ કિંમત. તો પેલા વળતરની ટકાવારી ગણો, વળતર કેટલા ટકા આપે છે, 10% એટલે 10% લેસ કરવાના એટલે છાપેલી કિંમત ઉપર 10% એટલે 1,050 ના 10% કરો એટલે કેટલા રૂપિયા, 105 રૂપિયા વળતર થયું એટલે છાપેલી કિંમત માંથી 105 રૂપિયા આપણે ઓછા આપવાના એટલે જે રેડિયો છે 945 રૂપિયામાં આપ્યો હોય. તેવી રીતે 900 રૂપિયાની વસ્તુ 720 માં વેચવામાં આવે છે
તો વળતર ની ટકાવારી ગોતવાની છે. તો વળતર કેટલા રૂપિયા મળ્યું? 900 માંથી 720 બાદ કરો 180 રૂપિયા વળતર મળ્યું. હવે ટકાવારી ગોતવાની છે એટલે 900 માંથી 180 × 100, તો આપણે 0 0 કેન્સલ કરીએ, હજી એક 0 કેન્સલ કરીએ, તો 9 × 2 = 18 એટલે 20%. કેટલા ટકા? 20%. વળતર 20% મળ્યું. હવે જીએસટી બરોબર, જીએસટી ના આધારે આપણે પ્રશ્ન છે. જીએસટી હંમેશા કુલ વસ્તુની કિંમત ઉપર જ લાગે, યાદ રાખવાનું. એમાં પેલો સવાલ, એક કપાટ માટે ગ્રાહકે 4256 રૂપિયા આપ્યા, એમાં 12% જીએસટી લગાડવામાં આવ્યો, તો હવે એની પહેલાની કિંમત આપણે બાદ કરવાની છે, કેટલી છે? તો માની લે કે જીએસટી પહેલાની કિંમત 100 રૂપિયા હતી, એમાં 12% જીએસટી નાખ્યો એટલે હવે પછીની જીએસટી ની કિંમત કેટલી થઈ ગઈ? 112. તો આપણે 112 રૂપિયાની વસ્તુ પેલા કેટલા રૂપિયાની હતી? 100 રૂપિયાની હતી. તો આપણે 4256 ની વસ્તુ કેટલા રૂપિયાની થાય? તમે સાદું રૂપ આપો એટલે જીએસટી પહેલાની કિંમત કેટલી હોય? 3800 રૂપિયા. બીજો છે, મોહન એક ડીવીડી પ્લેયર 2250 રૂપિયા ચૂકવ્યા, એના ઉપર 20% જીએસટી લગાડેલું હતું. એનો મતલબ કે 2250 ની અંદર 20% જીએસટી આવી ગયું છે, તો જીએસટી પહેલા એને કેટલા રૂપિયા હશે તે આપણે ગોતવાના. તો આવો દાખલો હોય ત્યારે આપણે 100 રૂપિયા ધારવાના કે ભાઈ જીએસટી પહેલા એની 100 રૂપિયા કિંમત હતી, એના ઉપર 20% જીએસટી એટલે 120 રૂપિયા થાય. હવે આપણે પદ લખી કે ભાઈ 120 રૂપિયાની વસ્તુ જે છે બરોબર જીએસટી વાળી, એ જીએસટી પેલા કેટલા રૂપિયાની હતી? 100 રૂપિયાની હતી. તો 2250 વાળી વસ્તુ હોય એ કેટલા રૂપિયામાં હશે? બસ સાદું રૂપ આપો એટલે તમને એની કિંમત મળી જશે. નેક્સ્ટ છે, હવે વિના 4500 રૂપિયાની 45000 ને છાપેલી કિંમત એક સોફા સેટ ખરીદી છે, એમાં 6% લેસ આપે છે. એટલે પેલા વળતર ગોતી લે, 45000 ના 6% કરો એટલે 2700 રૂપિયા વળતર, એટલે વેચાણ કિંમત કેટલી થઈ ગઈ? હવે 42300. હવે એના ઉપર 12.5% જીએસટી લાગે છે, એટલે 42300 ના 12.5% કરવાના, એટલે કેટલા થશે? 52787.5. આ જીએસટી એટલે આપણે એક્સ્ટ્રા દેવાનું હોય, એટલે 42300 તો દેવાના જ, પ્લસ 5287 પણ દેવાનું, એટલે તમારે વસ્તુ કેટલા ની પડે? 47587. નેક્સ્ટ છે, હવે ચક્રવૃદ્ધિ વ્યાજ બરોબર, સાદા વ્યાજ નું સૂત્ર આપણે એ જોઈ લઈએ કે આઈ બરાબર PRT છેદમાં 100, એ સાદો વ્યાજ કહેવાય. ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે દાખલો આવે ત્યારે આપણે સૂત્ર જોઈશું. અહીંયા તમારે પેલો એક દાખલો આપેલો સાદા વ્યાજ વાળો કે 10000 3 વર્ષ માટે 10% લેખે વ્યાજ મૂકેલા છે, 3 વર્ષ પછી એનું સાદું વ્યાજ કેટલું? તો આઈ બરાબર PRT, જે રૂપિયા હોય તે આપણી મુદ્દલ કહેવાય એટલે P, ટકાવારી એટલે વ્યાજનો દર એટલે ઇન્ટરેસ્ટ R, 3 વર્ષ એટલે T બરાબર 3 વર્ષ. તો આ બધી કિંમત આપણને મળી ગઈ છે, કિંમત આપણે આ સૂત્રમાં મૂકવાની, સાદું રૂપ આપો એટલે તમને સાદું વ્યાજ મળે. હવે વ્યાજ મુદ્દલ એટલે વ્યાજ સહિતની રકમ, એટલે તમારી મૂળ રકમમાં વ્યાજ ઉમેરવાનું, મુદ્દલ વત્તા વ્યાજ, એટલે 10000માં 3000 ઉમેરો એટલે તમારી વસ્તુ કેટલી થઈ? 13000 ની થાય. ચલો હવે સાદા વ્યાજ ની વાત હતી, હવે ચક્રવૃદ્ધિ વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજ માટેનું આપણે છે ને સૂત્ર યાદ રાખવાનું, આપેલા વ્યાજ મુદ્દલ નું સૂત્ર છે, એ બરાબર P1+R ના છેદમાં 100 ની ઉપર એન ઘાત, અને પછી ચક્રવૃદ્ધિ વ્યાજ આ રીતે મળશે. તો દાખલો જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે કે 7000ની વસ્તુ 20% પ્રતિ વર્ષના દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? તો P = 7000 છે, R = 20% છે, અને N = 2. તો અહીંયા સૂત્ર આપણું જે છે કે ભાઈ વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ 1+ વ્યાજનો દર છેદમાં 100 ઉપર મુદ્દલ, બધી કિંમત મૂકીએ, સાદું રૂપ આપો તો ભાઈ વ્યાજ મુદ્દલ તમને કેટલું મળ્યું? 10080 રૂપિયા. વ્યાજ મુદ્દલ, હવે વ્યાજ મુદ્દલ માંથી મુદ્દલ બાદ કરવાનું એટલે 7000 બાદ કરવાના, 10080 માંથી આપણે 7000 બાદ કરો એટલે તમારો જવાબ આવે 3080 રૂપિયા. હવે નેક્સ્ટ, હવે એના પછી એક શહેરમાં વસ્તી દર વર્ષે દરેક વર્ષની શરૂઆતમાં 4% વધે છે,
2016 માં એ 67,60,000 વસ્તી હતી. એક વર્ષ એટલે કે 2018 અને બે વર્ષ એટલે 2014 પછી વસ્તી ઘટી જાય તો પેલા અહીંયા વધારો થાય બરોબર, દર વર્ષે 4% વધે છે. તો પેલા પી બરાબર આપણા કેટલા થાય, 67,60,000. આર બરાબર કેટલા ટકા વધે છે, 4% વધે છે. હવે આપણે પેલા 2018 માટે કરીએ બરોબર, 2016 તમને આપેલું છે અને 2018 માં તમારે મેળવો એટલે એન બરાબર કેટલા થાય, બે વર્ષ. ને વધારો છે એટલે આપણે આ સૂત્રમાં અહીંયા શું આવશે, પ્લસ. આપણું જે ચક્રવૃદ્ધિ વ્યાજ વાળું છે તે જ આપણે સૂત્ર મૂકવાનું છે. અને સાદું રૂપ આપો એટલે તમને 73,11,616 વસ્તી આવશે. હવે તમને 2014 નું કીધું છે તો બે વર્ષ આપણે શું થશે, ઘટશે. એટલે ઘટાડો આવે એટલે આપણે સૂત્રમાં તમારે માઇનસ કરવાના છે. આ પ્લસ નહીં આવશે, અહીંયા શું આવશે, માઇનસ. માઇનસ આવશે એટલે તમને એનો જવાબ પણ તમને મળી જશે. નેક્સ્ટ હવે આગળ જોઈએ આપણે. એક દેશમાં 2020 સક્રિય કોરોના દર્દીની સંખ્યા 1,50,00,000 હતી અને એમાં 80% ઘટાડો થયો. તો 2022 દર વર્ષે 80% ઘટે, 2022 કેટલી થશે અને 2023 કેટલી હશે. તો પેલા 2022 માટે ગણીએ, 2020 2022 એટલે બે વર્ષ, એન બરાબર બે વર્ષ લેવાના, પી બરાબર તો અને આર બરાબર જે છે આમાં આપણે અહીંયા કિંમત મૂકીએ એટલે 60,000 નો શું થશે, ઘટાડો. માઇનસ આવશે સૂત્રમાં, માઇનસ. અને 2023 માટે હોય તો એને બરાબર 3 લેવાના. આપણે ખાલી એટલો સૂત્રમાં ચેન્જીસ કરવાનો, અહીંયા માઇનસ લખવાનો. નેક્સ્ટ હવે હેતુલક્ષી પ્રશ્નોત્તર છે એ તમારામાંથી જોઈને તમારી આઈડિયલ ની અંદર તમારે લખવાના રહેશે. પ્રશ્ન 2 આપેલો છે ખાલી જગ્યા, તમારે દરેક વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે આપેલા પ્રશ્નનો ઉત્તર આમાંથી જોઈ તમારી આઈડિયલ પોથીમાં તમારે લખી શકો છો. એના પછીનો તમને પ્રશ્ન આપેલો છે ખરા ખોટા, પ્રશ્ન નંબર 3. તો ખરા ખોટાનું સોલ્યુશન અહીંયા આપેલું છે, તમે તેના ઉપર તમે તમારી નોટ ડાઉન કરી શકો છો. નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 4. વિદ્યાર્થી મિત્રો આ હતું આપણા ગણિતનું સેમેસ્ટર નંબર 1 સોલ્યુશન. હવે નેક્સ્ટ સેમેસ્ટર એટલે કે બીજા સત્રનું સોલ્યુશન મેળવવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, તેમજ તમારા મંતવ્ય અમને અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવો જેથી અમને નવા વિડીયો લેક્ચર માટે મોટિવેટ મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.